નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ બરોબર એની અંદર પાવરનું સરેરાશ મૂલ્ય છે મેળવ્યું અને વોલ્ટેજ તથા પ્રવાહના આરએમએસ વેલ્યુ પણ કઈ રીતે મેળવવી એ પણ આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર જોયું આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે ઘૂમતો સદિશ જેને ઇંગ્લિશ માં ફેઝર કહેવામાં આવે છે બરોબર તો ફેઝર અથવા તો ઘૂમતા સદિશ દ્વારા એસી પ્રવાહ અને વોલ્ટેજ પ્રયણ આપણે રજૂઆત છે જોવાની છે કે ભાઈ એસી વોલ્ટેજ અથવા તો પ્રવાહને ઘૂમતા સદિશ દ્વારા પણ દર્શાવી શકાય છે તો ઘૂમતો સદિશ શું છે એ આપણે એના ડાયાગ્રામ દ્વારા છે સમજવાનું છે સૌપ્રથમ તો ફેઝર અથવા તો ઘૂમતો સદિશ પર એક સદિશ છે વોલ્ટેજ હોય કે પછી પ્રવાહ હોય પર એની સદિશ દ્વારા દર્શાવવામાં આવે અને તેને ઉગમ બિંદુની આસપાસથી ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે બરોબર અને એના આધારે આ જે ઘૂમતો સદિશ અથવા તો ફેઝર છે એના આધારે આપણે આ જે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે કળા તફાવત છે પર એની સમજ આલેખ દ્વારા છે મળતી હોય છે જો બંને રાશિઓ વોલ્ટેજ અને પ્રવાહ બરોબર આ બંને રાશિઓ છે સમાન કળાની અંદર હોય તો એના બંનેના ફેઝર એક જ દિશામાં આપણે મળતા હોય છે બરોબર બંનેના ઘૂમતા સદિશો એક જ દિશામાં મળતા હોય છે પણ જો કળા છે અલગ અલગ હોય તો એના ફેઝર ડાયાગ્રામ પણ આપણે જુદા જુદા મળતા હોય છે બરોબર સૌપ્રથમ આપણે ફેઝર ડાયાગ્રામ છે એ એસી પ્રવાહ અને વોલ્ટેજનો અવરોધ ધરાવતો જે પરિપથ છે એની માટે જોશું આપણે માત્ર અવરોધ ધરાવતો પરિપથ જોઈ ગયા બરોબર કે કોઈ એક દાખલા તરીકે આ વોલ્ટેજનો પ્રાપ્તિ સ્થાન છે જેને આપણે V કહીએ છીએ V બરાબર Vm sin ઓમેગા t બરોબર અને એની સાથે કોઈ એક R અવરોધ જોડેલો હોય તો આની અંદર આપણે વોલ્ટેજનું સમીકરણ V બરાબર Vm sin ઓમેગા t અને I બરાબર Im sin ઓમેગા t આવું એક સમીકરણ બન્યું બરાબર આ બંને માટે એ આપણે જોઈ શકીએ છીએ કે બંનેની કળા છે સમાન છે ધારો કે t1 સમય આપણે લઈએ તો અહીંયા ઓમેગા t1 આવશે ને અહીંયા પણ ઓમેગા t1 t1 સમય બંનેનો આપણે ફેઝર ડાયાગ્રામ દોરવો છે બરાબર તો એને આપણે ઘૂમતા સદિશ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ સૌપ્રથમ તો અહીંયા આપણે યામાક્ષ પદ્ધતિ લઈ જે આપણે વોલ્ટેજ અને પ્રવાહ બરોબર બંનેના આલેખ દોર્યા હતા એ એક આવર્ત કાળ પરનું એના જે મૂલ્યો છે બદલાતા હોય છે બરોબર એ આલેખ દ્વારા આપણે જોયા હતા કે દાખલા તરીકે આવો કોઈ એક આપણે વોલ્ટેજ તો ઝીરો થી લઈને અહીંયા એક આવર્ત કાળ જેટલો સમયગાળો થાય ઓમેગા ટી મુજબ છે એમ અલગ અલગ સમયગાળો તો ઝીરો બરોબર અહીંયા પાય બાય ટુ આવશે એટલે પાય આવશે અને અહીંયા ટુ પાય ઝીરો થી ટુ પાય આવર્ત કાળ બરોબર ઝીરો થી ટુ પાય જેટલો એનો જે કળા તફાવત છે બરોબર કળા છે બદલાતી હોય છે અહીંયાની કળા ઝીરો હોય છે તો અહીંયા કેટલી છે પાય બાય ટુ હોય છે અને અહીંયા પાય અહીંયા થ્રી પાય બાય આ આપણે વોલ્ટેજ માટે ગ્રાફ દોર્યો બરોબર એટલે આ જે મૂલ્ય છે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે બરોબર ત્યારબાદ પ્રવાહ માટે આપણે આલેખ દોરીએ તો થોડો આપણે આલેખ છે ઘટતો હોય એવો મળે છે પણ બંને છે સમાન કળામાં જ મળશે બંનેના આલેખ છે આપણે કેવા કળા મળતા હતા સમાન કળા બરોબર હવે એ બંનેના આપણે ફેઝર ડાયાગ્રામ દોરવા છે બરોબર તો સૌપ્રથમ કોઈ એક ટી વન જેટલો સમયગાળો આપણે સમયગાળો કેટલો લેવાનો છે ટી વન એટલે અહીં હું એક પહેલાં તો સમયગાળો દોરી નાખું આ ટી વન જેટલો સમયગાળો છે બરોબર ટી વન સમયગાળે આપણે પ્રવાહ અને વોલ્ટેજ આ વોલ્ટેજનો આલેખ છે નીચેનો છે પ્રવાહનો આલેખ છે તો એને જ્યાં જે બિંદુ એ આપણે મળશે એને આપણે લંબાવી દઈએ બરોબર તો આપણે એ બંનેના ફેઝર ડાયાગ્રામથી મળી જતા હોય છે ફક્ત પહેલાં આપણે આલેખ જોઈએ કે ટી વન સમયે પ્રવાહનું મૂલ્ય છે અહીં કંઈક હશે બરોબર એ કેટલું હશે તો આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી વન જેટલું હશે અહીંયા પ્રવાહનું મૂલ્ય આઈ એમ સાઇન ઓમેગા ટી ટી વન હશે બરાબર એ રીતે અહીંયા વોલ્ટેજનું મૂલ્ય વી એમ સાઇન ઓમેગા ટી વન હશે બરોબર
હવે તો વોલ્ટેજ અને પ્રવાહ બંને માટે એની કળા સમાન છે આને ઓમેગા t1 પ્રો વોલ્ટેજ માટે તે કળા ઓમેગા t1 પ્રવાહ માટે તે કળા ઓમેગા t1 એટલે કળા તફાવત એનો શૂન્ય થાય છે એટલે બંનેના ફેઝર એક જ દિશામાં આવશે બરોબર અહીં આપણે દોરીએ તો આ જ રીતે આ વોલ્ટેજનો ફેઝર છે અને આ પ્રવાહનો ફેઝર છે આ જે ખૂણો બનતો છે કેટલો છે ઓમેગા t1 જેટલો ખૂણો છે જેને આપણે કળા આપીએ છીએ પ્રો બંનેની કળા સમાન છે એટલે બંને એક સરખા એંગલે જ આપણે દોશું ફેઝર એટલે સદિશ એટલે આપણે આ રીતે જેમ આપણે સદિશને તીર વડે દર્શાવીએ છીએ પ્રો પહેલા તમે બ્લુ લાઈન વડે દોરો છે એ વોલ્ટેજનો ફેઝર છે બરોબર અને પછી એક બ્લેક લાઈન થી આ ફેઝર દોરો તો એ પ્રવાહનો ફેઝર છે બંને એક જ દિશામાં છે કારણ કે બંનેની કળા સમાન છે પણ મૂલ્ય બંનેના અલગ અલગ છે બરોબર ફેઝર ડાયાગ્રામ જે હોય છે પ્રો એની અંદર જે ઘૂમતો સદિશ છે એના મહત્તમ મૂલ્ય બરોબર એનું જે મહત્તમ મૂલ્ય છે તો આ વોલ્ટેજ માટે મહત્તમ મૂલ્ય છે Vm છે પ્રવાહ માટે Im છે હવે તમે આને આના જે ઘટકો છે પ્રો આના બે ઘટકો આવશે એક સમાંતર ઘટક અને લંબ ઘટક બરોબર તો એનો જે લંબ ઘટક આપણે દોરીએ છીએ હવે દાખલા તરીકે આનો શિરોલંબ આપણે ઘટક લેવો હોય બરોબર તો પ્રવાહનો ઘટક આ દિશામાં આવશે અને વોલ્ટેજનો ઘટક આવશે અહીંયા દાખલા તરીકે Vm હોય મહત્તમ મૂલ્ય છે Vm હોય અહીંયા પ્રવાહનું મહત્તમ મૂલ્ય Im હોય તો આ જે છે ને બે ફેઝર એને આપણે શેના વડે દર્શાવીએ તો આને Im sin ઓમેગા t વડે દર્શાવીશું કારણ કે આ ખૂણો ઓમેગા t હોય તો દૂરનો ઘટક sin થશે એટલે આ મૂલ્ય છે Im sin ઓમેગા t છે t1 અને આ જે મૂલ્ય છે બરોબર એને આપણે કહીશું Vm sin ઓમેગા t1 અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંનેના ફેઝર એક જ દિશામાં છે બરોબર અને બંનેની જે મહત્તમ વેલ્યુ છે એનો એનો એને એનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે બરોબર તો આ એનો કંપ વિસ્તાર થાય છે Im અને Vm એ બંનેના કંપ વિસ્તાર પ્રવાહનો કંપ વિસ્તાર Im જેને આપણે એની મહત્તમ વેલ્યુ કહીએ છીએ તો વોલ્ટેજનો કંપ વિસ્તાર Vm ખાસ આ ફેઝરની રજૂઆત જેમ ઓમેગા t1 ખૂણો બદલાતો જશે એમ એના ફેઝર છે બદલાતા રહેશે બરોબર દાખલા તરીકે આ t1 સમયે જે t2 સમયે લઈશો તો કશો કંઈક અલગ ફેઝર મળશે આપણે બરોબર એના બંનેના ઘટકો પણ આપણે કંઈક અલગ મળશે બરોબર પણ ટૂંકમાં આ એવું દર્શાવે છે કે બંનેના ફેઝર એક જ દિશામાં આપણે દર્શાવેલા છે બરોબર વોલ્ટેજ અને પ્રવાહ કારણ કે બંને સમાન પ્રવાહમાં છે બરોબર આવી રીતે તમને નીચે પણ એક જ દિશામાં છે એના ફેઝર મળી શકે તો આ ફેઝર ડાયાગ્રામ દ્વારા આપણે એની રજૂઆત કરી કહેવાય બરોબર ઘૂમતા સદિશ વડે એસી વોલ્ટેજ અને પ્રવાહ બરોબર એની આપણે રજૂઆત કરી આને ફેઝર કહેવામાં આવે છે બરોબર જેમાં t1 સમયગાળો બદલાય એમ ઓમેગા t બદલાય બરોબર જેમાં તમે આમ વિષમ ઘડી દિશામાં ભ્રમણ આપશો એમ સમયગાળો બદલાય છે એની કળા બદલાય છે બરોબર પરંતુ વોલ્ટેજ અને પ્રવાહની કળા છે માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે તો કેવી મળશે બેમાં સમાન અને એવું કહી શકે કે કળા તફાવત બરોબર પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેવો થશે શૂન્ય થશે શા માટે કારણ કે બંને એક જ દિશામાં આપણે મળશે બરોબર સમાન છે બંનેનો બંનેની કળા સમાન છે કારણ કે અહીં બે એક જ દિશામાં આપણે લઈ નાખી છે એટલે કળા સમાન છે એટલે કળા તફાવત કેવો થાય બેનો શૂન્ય થશે બરોબર તો આ રીતે આપણે ઘૂમતા સદિશ દ્વારા એસી પ્રવાહને વોલ્ટેજની રજૂઆત જોઈ હવે આવી જ રજૂઆત આપણે અહીંયા જે આપણે માત્ર અવરોધવાળા પરિપથ માટે જોઈ એવી રીતે હવે માત્ર આપણે ઇન્ડક્ટરવાળો પરિપથ લેવાનો છે જો સૌપ્રથમ આપણે અવરોધવાળો પરિપથ ત્યારબાદ આપણે ઇન્ડક્ટરવાળો પરિપથ આપણે જોઈશું અને હજી એક એના પછી આપણે કેપેસિટરવાળો પરિપથ જોઈશું તો ત્રણેય અલગ અલગ પરિપથ માટે આપણે જે ફેઝર દ્વારા એની રજૂઆત છે જોવાની છે તો હવે જોઈએ માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ તો અહીંયા આપણે મિત્રો માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ બરોબર ફક્ત જેમાં ઇન્ડક્ટર ઇન્ડક્ટર એટલે ગૂંચવું બરોબર તો
એવો એક આપણે પરિપથ સૌપ્રથમ આપણે દોરીએ દાખલા તરીકે અહીં એક ઇન્ડક્ટર છે બરાબર એને આપણે એસી સપ્લાય સાથે જોડેલું છે આવું એક ઇન્ડક્ટર છે બરાબર ઇન્ડક્ટર છે એની સંજ્ઞા છે આપણે એને એલ વડે દર્શાવીએ છીએ ઇન્ડક્ટર્સ જેને આપણે એલ વડે દર્શાવીએ છીએ બરાબર અને એ વોલ્ટેજ છે એને આપણે વી વડે દર્શાવીએ છીએ અને વી બરાબર શું છે તો વીએમ સાઈન ઓમેગા ટી અને વોલ્ટેજ સી વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી અનુસાર બદલાય છે બરાબર તો આને વોલ્ટેજનું સમીકરણ હવે પ્રવાહ કયા સમીકરણ અનુસાર બદલાય છે એ આપણે મેળવવું પડશે અહીંયા વોલ્ટેજ ને પ્રવાહ છે સમાન કળામાં છે પણ માત્ર અવરોધમાં તો આપણે બંને સમાન કળામાં છે તો હવે બંને વચ્ચેનો કળા તફાવત આપણે મેળવવો છે તો સૌપ્રથમ આપણે પ્રવાહના આધારે છે આપણે વોલ્ટેજનું મૂલ્ય મેળવ્યું પણ એની માટે આપણે કિર્ચોફનો નિયમ છે બીજો નિયમ છે આ આખા બંધ પરિપથને લાગુ પાડવાનો છે બરાબર અહીંયા આપણે જે ઇન્ડક્ટર લીધું છે ને એ શુદ્ધ ઇન્ડક્ટર છે બરાબર કે જેની અંદર એનો અવરોધ છે અવગણ્ય છે બહુ અવગણ્ય અવરોધ વાળો આપણે ઇન્ડક્ટર લીધું જો કે શક્ય નથી બરાબર કંઈક ને કંઈક ઇન્ડક્ટરને પોતાનો અવરોધ હોય તે બરાબર પણ અહીંયા શૂન્ય અવરોધ વાળો એક આપણે ઇન્ડક્ટર લીધું છે કે જેને કોઈ અવરોધ છે નહીં બરાબર આવું એક ઇન્ડક્ટર છે અને એને આપણે એસી સપ્લાય સાથે જોડેલું છે હવે અહીંયા આપણે એનો કિર્ચોફનો નિયમ છે લાગુ પાડી બરાબર તો કિર્ચોફના બીજા નિયમ મુજબ સિગ્મા ઓફ ઈ બરાબર શું કુલ ઈએમએફ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બધાનો લેવામાં આવે તો શૂન્ય થાય બરાબર તો એને આપણે આ રીતે લખી શકીએ કે વીએમ સાઈન ઓમેગા આના વોલ્ટેજ તે કેટલા છે તો વીએમ સાઈન ઓમેગા ટી બરાબર પછી દાખલા તરીકે આ છેડો પ્લસ છે માઇનસ બરાબર જો કે એની પોલારિટી તો બદલાય કરે એટલે કિસ આપણે ન કહી શકીએ કે આ છેડો પ્લસ હશે તો પ્રવાહ દાખલા તરીકે આ દિશામાં વહેશે બરાબર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ આપણે આગળ જોઈ ગયા એલ ડી એ બાય ડી ટી એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એલ ડી એ બાય ડી ટી બરાબર આગળના ચેપ્ટરમાં આપણે આત્મનું પ્રયત્વમાં ભણી ગયા તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એલ ડી એ બાય ડી ટી પણ એ કેવું આવશે તો માઇનસ એલ ડી એ બાય ડી ટી લેન્ઝના નિયમના આધારે બરાબર માઇનસ એલ ડી એ અથવા આમ પણ કહી શકાય પ્રવાહ સાથે ચાલે છે એટલે માઇનસ એલ ડી એ બાય ડી ટી આવશે બરાબર અને એના બરાબર કેવું આવશે શૂન્ય ખ્યાલ આવશે આ એસી સપ્લાયના વોલ્ટેજ અને આ કોના વોલ્ટેજ છે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ બેનો સરવાળો કરશો બેઝિક સરવાળો બરાબર કેવા થશે શૂન્ય હવે અહીંયા આપણે ડીએ બાય ડી ટી એલ ડી એ બાય ડી ટી નું મૂલ્ય બદલાવી દીધી તો એલ ડી એ બાય ડી ટી બરાબર શું આવશે વીએમ સાઈન ઓમેગા ટી બરાબર આપણે પહેલા વોલ્ટેજના સૂત્રના આધારે પ્રવાહનું સૂત્ર મેળવશું પછી એના ફેઝર ડાયાગ્રામ છે દોરશું તો ડીએ બાય ડી ટી ને કરતા બનાવી તો ડીઆઈ બાય ડી ટી બરાબર વીએમ ના છેદમાં એલ સાઈન ઓમેગા ટી જો આપણે ડી ટી ની સામે સરખાવી દઈએ તો ડીઆઈ બરાબર વીએમ ના છેદમાં એલ સાઈન ઓમેગા ટી ડી ટી આપણે પ્રવાહનું સૂત્ર મેળવવું છે બરાબર આ આપણે ડીઆઈ મેળવ્યો એટલે સૂક્ષ્મ પ્રવાહ મેળવ્યો બરાબર કુલ પ્રવાહ મેળવતા બે બધું આપણે શું કરવું પડે સંકલન લેવું પડે એટલે કુલ પ્રવાહ આય આય નું સમીકરણ હોય તો આય બરાબર સંકલન ડી આય બરાબર શું આવશે વીએમ ના છેદમાં એલ સાઈન ઓમેગા ટી ડી ચલો હવે આનું આપણે સંકલન કરવાનું છે તો વીએમ ના છેદમાં એલ એ અચળ છે એને બહાર લઈ લો તો વીએમ ના છેદમાં એલ એને સંકલનની બહાર લો સંકલનમાં શું બચશે સાઈન ઓમેગા ટી ડી ટી હવે વીએમ ના છેદમાં એલ એમ ના સાઈન ઓમેગા ટી ડી ટી તો સાઈન નું સંકલન છે આપણે કરવાનું છે સાઈન નું સંકલન શું થાય છે તો માઇનસ કોસ ઓમેગા ટી થાય છે એટલે માઇનસ કોસ ઓમેગા ટી બરોબર વત્તા અચળાંક આવે છે પણ અચળાંકની વેલ્યુ તો શૂન્ય છે કારણ કે અહીંયા પ્રવાહ છે પ્રવેશ સમય ઉપર આધારિત પ્રવાહ આપણે મળશે બરોબર કોઈ એવો ઘટક છે સમય સ્વતંત્ર ઘટક આનો કોઈ હોઈ શકે નહીં કારણ કે પ્રવાહ અને વોલ્ટેજ બંને સમય ઉપર આધાર રાખે છે એટલે અહીંયા અચળાંકથી આપણે મૂકશું નહીં અચળાંકથી કહું દીધો છે શૂન્ય એટલે કે વીએમ ના છેદમાં એલ માઇનસ કોસ ઓમેગા ટી હવે આને આપણે શું લખી શકીએ આપણે સાઈનમાં ફેરવવું છે બરાબર પ્રવાહનું સૂત્ર પણ સાઈનમાં કારણ કે કોસ આપણને એ બંને વચ્ચેનો કળા તફાવત મળશે આપણે પ્રવાહ અને વોલ્ટેજ એની વચ્ચેનો કળા તફાવત જોવો છે તો આ સાઈન સ્વરૂપમાં છે તો આને પણ આપણે શેમાં લાવવું પડે સાઈન સ્વરૂપમાં લાવવું પડે તો એને આપણે આ રીતે લખી શકીએ વીએમ ના છેદમાં એલ આ માઇનસ બરાબર આ કોસ ઓમેગા ટી નું શું થાય એને સાઈનમાં ફેરવવું તો સાઈન
90 માંથી બાદ કરો બરાબર પાઈ બાય 2 માઈનસ ખૂણો જે હોય ઓમેગા t તો cos નું રૂપાંતર શેમાં થઈ જાય sin માં કોઈ પણ આપણે ખબર છે બે sin નું રૂપાંતર cos માં કરો તો cos નું રૂપાંતર sin માં કરો તો આપણે 90 માંથી ખૂણાને બાદ કરી દે ખૂણો એટલે ઓમેગા t ઓમેગા t ને આપણે 90 માંથી બાદ કર્યા તો cos નું રૂપાંતર શેમાં થઈ ગયું sin જો આ માઈનસ નિશાન ને અંદર આવી દે પ્રથમ એ π/2 - ઓમેગા t સમજો ઓમેગા t - શું થઈ જાય π/2 તો vm ના છેદમાં l sin ઓમેગા t - π/2 તો આ આપણે પ્રવાહનું સમીકરણ મળ્યું બરાબર ફરી વખત પ્રવાહનું સમીકરણ આપણે કેવી રીતે મેળવ્યું કે આપણી પાસે આ જે પરિપથ આપેલો છે તો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ એમાં આ જે AC સપ્લાય છે એના વોલ્ટેજ vm sin ઓમેગા t અને ઇન્ડક્ટર ના વોલ્ટેજ કેટલા છે તો L di/dt કિર્ચોફ ના બીજા નિયમ મુજબ આપણે બંને નો સરવાળો કરો બરાબર કેવો આવશે 0 બરાબર L di/dt ને કરતા બનાવ્યા તો બરાબર vm sin ઓમેગા t થશે બરાબર di/dt ને કરતા બનાવશું એટલે da ને કરતા બનાવ્યા આપણે સૂક્ષ્મ પ્રવાહ મળશે કુલ પ્રવાહ મેળવો એનું શું કરશું સંકલન કરશું સંકલન માં અચળ લેશે એને બહાર લઈ લો બરાબર તો માઈનસ cos ઓમેગા t મળશે cos નું રૂપાંતર આપણે sin માં કરવું હોય તો π/2 માંથી ખૂણાને બાદ કરો માઈનસ નિશાન ને જી અંદર આપી દો તો આ માઈનસ છે એટલે ઓમેગા t માઈનસ શું થઈ જાય π/2 થઈ જશે હવે આ જે આપણે પ્રવાહનું સમીકરણ મળ્યું એને આપણે એક સમીકરણ આપણી પાસે એની સાથે સરખાવશું કોની સાથે તો i im i im sin ઓમેગા t π/2 સાથે આપણે સરખાવી દઈએ બરાબર કારણ કે આ જો પ્રવાહ હોય તો આ પણ શું હોવું જોઈએ પ્રવાહ જ હોવું બરાબર એટલે એની જગ્યાએ આપણે im મહત્તમ પ્રવાહ લઈએ બરાબર તો im ની સરખામણી આ vm ના છેદમાં l સાથે થાય તો અહીંયા જે આપણે સંકલન ની અંદર એક વસ્તુ રહી ગઈ છે આ ઓમેગા t નું જે સંકલન બાકી છે એમાં ઓમેગા થાય એટલે ઓમેગા g છેદમાં આવશે તો સંકલન આપણે sin નું તો માઈનસ cos કર્યું પણ જે ઓમેગા t નું માપ્યું ખૂણા તો ખૂણામાં ઓમેગા t નું ઓમેગા આવશે એટલે અહીંયા પણ ઓમેગા l આવશે અને અહીંયા પણ ઓમેગા l આવશે બરોબર તો હવે આપણે આ બેને સરખાવી દઈએ આ બંને નો હું સરખાવી દઉં તો im બરાબર શું આવશે vm ના છેદમાં ઓમેગા l ખ્યાલ આવે છે આ બંને ને મેં સરખાવ્યા આ સમીકરણ અને આ સમીકરણ બંને ને મેં સરખાવી દીધા બાકી તો બે માં sin ઓમેગા t - π/2 છે તો im બરાબર શું થાય vm ના છેદમાં ઓમેગા l આ સમીકરણ કોના જેવું છે જો ઓહમ નો નિયમ i બરાબર v ના છેદમાં r આ i છે આ v છે તો આ q પદ હોવું જોઈએ નીચેનું પદ છે શેનું હોવું જોઈએ આનો ખ્યાલ આવી જાય આપણે કે આ અવરોધક હોવું જોઈએ બરોબર અને આ જે અવરોધ છે ઓમેગા l બરોબર તો એ ઓમેગા l છે એને આ ઇન્ડક્ટર છે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવશે અને એને xl વડે દર્શાવે કોના વડે દર્શાવે xl જેમ આપણે કોઈ અવરોધક હોય તો કોઈ અવરોધક આપણે લઈએ તો એને પોતાનો અવરોધ હોય એમાં ઇન્ડક્ટર છે એને એનું જે અવરોધ એના અવરોધ વડે આપણે નથી બોલતા બરોબર એને શું આપણે કહીએ છે XL અને એને વંચાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરોબર જેમ કોઈ અવરોધ વાળો પરિપથ હોય તો એમાં પ્રવાહ છે એ કોણ અવરોધ છે તો એ અવરોધ જે હોય એમ આની અંદર પ્રવાહ છે જે વહે છે પ્રવાહ એનો એનો અવરોધ કોણ એનો કોણ અવરોધ છે તો આનું જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એનો જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL આ જે આપણે ઓમેગા L મળ્યો એને આપણે XL કહીએ છીએ અને XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થાય બરાબર અને એના બરાબર શું આવશે ઓમેગા L અને એનો એકમ જે અવરોધનો એકમ છે એ જેનો એકમ થશે બરાબર એનો એકમ શું થશે તો એનો એકમ છે ઓહમ થશે બરોબર ખ્યાલ આવે છે આ આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ જોયો આગળ આપણે માત્ર અવરોધ તો અવરોધકમાં કેમ આપણે r એનો ઓહમ સી એકમ અને એને આપણે r વડે દર્શાવતા અવરોધને એમ અહીંયા જે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એને આપણે xl વડે દર્શાવશું અને એના બરાબર શું છે ઓમેગા l બરોબર એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે બરોબર એની સંજ્ઞા છે xl બરાબર એનું સૂત્ર ઓમેગા l અને એનો એકમ છે ઓહમ થશે તો im બરાબર vm ના છેદમાં ઓમેગા હવે આપણે પ્રવાહ અને વોલ્ટેજના સમીકરણને જોઈએ તો આપણને એની વચ્ચેનો કળા તફાવત છે ખ્યાલ આવશે બરાબર હું બંને સમીકરણ લખું છું વોલ્ટેજનું સૂત્ર આપણી પાસે
કે v બરાબર vm sin ωt અને પ્રવાહનું સૂત્ર આપણે મળ્યું i બરાબર im sin ωt π/2 ચાલો બંને સમીકરણો જો એટલે આપણે કળા તફાવત ખ્યાલ આવી જાય બરાબર કળા તફાવત એટલે છેલ્લે આપણે ખૂણો જોવાનો અહીંયા ખૂણો ωt છે અને અહીંયા ખૂણો કેટલો છે ωt π/2 પ્રવાહમાં સોરી વોલ્ટેજની અંદર ωt આવશે એની કળા ને પ્રવાહની કળા કેટલી છે ωt π/2 આ જે ωt છે એમાંથી π/2 બાદ કરીએ એટલે એનો મતલબ એવો છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એમાં વોલ્ટેજ કરતા પ્રવાહ તો વોલ્ટેજ કરતા પ્રવાહ કેટલો પાછળ હોય π/2 જેટલો પાછળ હોય માત્ર અવરોધવાળો પરિપથ જોઈએ તો એમાં તો બંનેની કળા સરખી હોય બેયમાં ωt જ આવતા બરોબર આપણે આગળનો જે પરિપથ જોયો એમ અહીંયા એકમાં ωt આવે છે એક વોલ્ટેજનું પ્રવાહનું સમીકરણ છે એમાં ωt π/2 આવશે એનો મતલબ એવો છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલી કળા પાછળ હોય છે બરાબર માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એમાં પ્રવાહ છે વોલ્ટેજ કરતા કળામાં કેટલો પાછળ હોય છે તો માઈનસ સોરી π/2 જેટલો પાછળ આ ઋણ નિશાની છે એવું દર્શાવે છે પાછળ જો અહીંયા પ્લસ આવતા હોય તો એનો મતલબ એવો થાતો આગળ બરાબર પણ અહીં માઈનસ આવે છે ωt માંથી π/2 બાદ કરો ત્યારે તમને પ્રવાહનું સમીકરણ મળે છે બરાબર એટલે પાછળ છે એવું કહી શકાય તો પ્લસ આવતો તો આગળ આની જગ્યાએ ઉલટું એમ પણ કહી શકાય કે વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 આગળ છે આ વોલ્ટેજ છે પ્રવાહ કરતા π/2 શું છે આગળ છે બરાબર એમ પણ તમે બોલી શકો તો આ રીતે આપણે અહીંયા એનો સમીકરણ મેળવ્યું માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ બરાબર બંને સમીકરણો આપણે ખાસ યાદ રાખવાના છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ અને એમાં એક આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર જેને આપણે ωl વડે દર્શાવીશું બરાબર તો ωl બરાબર શું થાય XL XL એની સંજ્ઞા છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે અને આપણે XL વડે દર્શાવી છે એના મૂલ્ય બરાબર ચાલો તો હવે આના આપણે ફેઝર ડાયાગ્રામ દોરવો છે તો વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ જે રીતે આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં જોઈ ગયા એવી જ રીતે હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં એના ફેઝર ડાયાગ્રામ છે આપણે દોરીએ બરાબર આ સમીકરણ ખાસ કઈ રીતે તારવાનું એ પણ યાદ રાખશું અને આ સમીકરણ પણ આપણે યાદ રાખવાનું છે જોઈએ એનો ફેઝર v બરાબર vm sin ωt અને i બરાબર આપણે શું મળ્યું તો vm ના છેદમાં ωl sin ωt π/2 અથવા તેને એમ પણ લખી શકાય કે i બરાબર im sin ωt π/2 બરાબર તો આ બંને સમીકરણ ખાસ આ વોલ્ટેજનું સમીકરણ અને આ પ્રવાહનું સમીકરણ હવે આપણે મુખ્ય જર જોઈએ તો સૌપ્રથમ વોલ્ટેજ છે બરાબર એની કળા છે ωt છે બરાબર એટલે સૌપ્રથમ આપણે વોલ્ટેજનો ગ્રાફ દોરીએ તો આ આપણને વોલ્ટેજનો ગ્રાફ મળ્યો જે રીતે આપણે માત્ર અવરોધવાળા પરિપથમાં દોરતા એવી જ રીતે આપણે આ વોલ્ટેજનો ગ્રાફ દોરો હવે પ્રવાહ તો પ્રવાસી π/2 જેટલો પાછળ છે એટલે એનો ગ્રાફ આપણે નીચેથી શરૂ કરશું બરાબર પ્રવાહનો ગ્રાફ છે વોલ્ટેજના ગ્રાફ કરતાં થોડો નીચે રહેશે બરાબર જો અહીંયા બંનેની કળા જુદી જુદી છે બંને એક સરખા સમયે વધતા નથી બરાબર તો બંને એક સરખા સમયે ઘટતા નથી આમ જોવા જઈએ તો પ્રવાહની વેલ્યુ જ્યારે
શૂન્ય છે તો ત્યારે વોલ્ટેજ ની વેલ્યુ શૂન્ય છે નહીં અથવા તો જ્યારે વોલ્ટેજ ની વેલ્યુ શૂન્ય છે અને વોલ્ટેજ શૂન્ય છે તો ત્યારે પ્રવાહ છે શૂન્ય છે નહીં બરોબર બંને ની કળા અલગ અલગ છે અને બંને ના ફેઝર દર્શાવવા માટે આપણે કોઈ એક ચોક્કસ સમયગાળો લઈએ બરોબર ઓમેગા ટી તો ચોક્કસ સમયગાળો આપણે દાખલા તરીકે ટી ધારો તો ત્યારે બંને ની કળા બરોબર અહીંથી આપણે બંને ના ફેઝર દોરીએ આદાખલા તરીકે વોલ્ટેજ નો આપણે ફેઝર જોયો બરોબર તો વોલ્ટેજ ના ફેઝર એની કળા છે આપણે ઓમેગા ટી લીધા તો દાખલા તરીકે આની માટે આપણે ટી1 સમયગાળો લઈએ તો અહીંયા પણ બધી રીતે શું આવશે ટી1 આપણે કોઈ તો ટી1 સમયગાળા માટે લઈએ બરોબર ટી1 તો ટી1 સમયે જો આ આલેખ છે વોલ્ટેજ નો છે બરોબર અને આ નીચેથી મેં જે આલેખ શરૂ કર્યો એ પ્રવાહનો છે શા માટે એક આલેખ થી ઉપરથી શરૂ કર્યો એક નીચેથી શરૂ કર્યો કારણ કે બંનેની કળા સમાન નથી બરોબર આપણે આગળ માત્ર અવરોધ વાળો પરિપથ જોઈ ગયા તો બરમાં બંનેની કળા સમાન હતી બરોબર એટલે બંને આલેખ છે એક જ જગ્યાએથી આપણે દોરતા એક જ જગ્યાએ વધતા એક જ જગ્યાએ ઘટતા બરોબર પણ અહીંયા એવું નહીં થાય અહીંયા આપણો વોલ્ટેજનો ગ્રાફ છે અહીંથી આગળ વધ્યો બરોબર અહીં નીચેથી શરૂ થશે એટલે બંનેની કળા વચ્ચે કેટલો તફાવત છે તો પાઈ બાય 2 જેટલો તફાવત છે એનો મતલબ એવો છે આ છે ઓમેગા ટી 1 હોય તો આ પ્રવાહનો ફેઝર આપણે આ બાજુ દોરવો પડશે પાછળ છે એટલે પાછળ દોરવો પડશે આ x અક્ષ લઈએ તો મેં બરોબર તો ઓમેગા ટી 1 x અક્ષ સાથેનો ખૂણો ઓમેગા ટી 1 છે એમાંથી પાઈ બાય 2 બાદ કરો બરોબર તો ત્યારે તમને પ્રવાહનો ફેઝર મળશે બરોબર તો ઓમેગા ટી માઈનસ પાઈ બાય 2 આ વોલ્ટેજ છે ઈ સોરી પ્રવાહ છે પ્રવાહ છે વોલ્ટેજ કરતા ઓમેગા ટી માઈનસ પાઈ બાય 2 બરોબર એટલો પાછળ છે એટલે અહીંયા ઓમેગા ટી 1 હોય એમાંથી આ ખૂણો એટલો પાઈ બાય 2 બાદ કરો એટલે એટલો કેટલો થાય ઓમેગા ટી માઈનસ પાઈ બાય બરોબર આ ખૂણો 90 નો હોય તો ઓમેગા ટી માંથી 90 ને બાદ કરો એટલે તમને કેટલો મળશે ઓમેગા ટી 1 માઈનસ પાઈ બાય તો આ આપણે પ્રવાહનો ફેઝર મળ્યો બરોબર બંનેને આપણે લંબ ઘટકો દોરીએ શિરોલંબ ઘટકો બરોબર તો આનો શિરોલંબ ઘટક છે શું થાય એ ઘટક છે Vm sin ઓમેગા T1 થાય બરોબર અને આનો આપણે શિરોલંબ ઘટક દોરવા જઈએ બરોબર તો Im sin ઓમેગા T1 માઈનસ પાઈ બાય 2 બરોબર તો આ બંનેના શિરોલંબ ઘટકો તમે જો કે બંને છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવશે આગળ આપણે માત્ર અવરોધ વાળો પરિપથ જોઈ ગયા બરોબર તો એમાં બંનેના ફેઝર્સ એક જ દિશામાં આવતા હતા અહીંયા બંનેના ફેઝર પરસ્પર કેવી દિશામાં આવે છે તો વિરુદ્ધ દિશામાં આવે છે બરોબર અને પ્રવાહ નો જે ફેઝર છે અથવા તો પ્રવાહ છે તે વોલ્ટેજ કરતા કળામાં કેટલા પાછળ છે પાઈ બાય 2 જેટલા એમ લખી શકાય કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલા પાછળ છે બરોબર આ લેખના આધારે પણ કહી શકે ના સમીકરણના આધારે પણ તમે કહી શકો તો આ આપણે માત્ર અવરોધ સોરી માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટેનો ફેઝર ડાયાગ્રામ જોયો તો ખાસ પાછળ છે એટલે આપણે નીચેથી શરૂઆત કરી કદાચ આગળ હોય પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ હોય તો આપણે ઉપરથી શરૂઆત કરી આજે આપણે પ્રવાહનો આલેખ દોર્યો એ આપણે જે નીચેથી દોર્યો એટલે આપણે ઉપરથી શરૂઆત કરો ચાલો હવે આગળ આપણે એ પણ જોશું માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ જોશું તો એમાં વોલ્ટેજ કરતા પ્રવાહ આગળ હશે પાઈ બાય પણ આની પછીનો જે આપણે પરિપથ જોવાનો છે એની અંદર અત્યારે આપણે આ પરિપથની અંદર પ્રવાહ પાછળ છે એટલે નિશ્ચિતથી આપણે શરૂઆત કરી બંને એક જગ્યાએથી શરૂ અને આ ડિફરન્સ છે પાઈ બાય 2 જેટલો છે તો આ રીતે ફેઝર ડાયાગ્રામ દ્વારા છે આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથની આપણે રજૂઆત જોઈ બરાબર ચાલો તો આજના આ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આટલે સુધી રાખીએ છીએ